હવે આગળ વાત કરીએ તો ઇકબાલગઢ ગામના સેવાભાવી સરપંચ રાજેશકુમાર અગ્રવાલ દ્વારા હીટવેને લઈને ઠંડી છાશનું વિતરણ કરાયું. આખા ભારતમાં ઉનાળો નિઋતુ હીટવેવને લઈને લોકો શેકાઈ રહ્યા છે. હમણાં કેટલાક દિવસથી ગરમીનો પારો સતત પણ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 47 ડિગ્રી વટાવી ચૂક્યો છે. તેના કારણે જનજીવન પર તેની વ્યાપક અસર પડી રહી છે. બપોરના સમયે બજારો અને રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે. અતિશય ગરમીના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ ગામ વેપારી મથક ગણવામાં આવે છે. આજુબાજુના 70 નાના મોટા ગામની પ્રજા અહીંયા અવર જવર કરે છે. હમણાં સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ઉતરાહીમાં પોકારી ગયા છે. ગરમીનું પ્રમાણ જોતા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના સેવાભાવી સરપંચ દ્વારા કેટલાક દિવસથી લોકોને ગરમી સામે રક્ષણ મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આખા ગામમાં ટેન્કરના પાણીથી છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઇકબાલગઢ ગામના સરપંચ રાજેશકુમાર અગ્રવાલની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાણીના છંટકાવથી અવર જવર કરતા લોકોને થોડી રાહત મળી રહી છે. પાણીના છંટકાવની સાથે સાથે આજે ઇકબાલગઢ સરપંચ સ્વખર્ચે 200 લિટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ઉનાળાની આગવરસથી ગરમી સામે રક્ષણ મળી રહે તે હેતુથી ઠંડી છાશનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ઇકબાલગઢ ગામના લોકો તેમજ આજુબાજુના લોકોએ ઠંડી છાશનું સેવન કરી ગરમી સામે રાહત મેળવી હતી. આ અંગે ઇકબાલગઢ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હમણાં કાળઝાળ ગરમી સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે આજે ઠંડી છાશનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે દરરોજ આખા ગામમાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. અમીરગઢ તાલુકાનો વેપારી મથક એવો ઇકબાલગઢ મુકામાં ઇકબાલગઢ સરપંચ શ્રી રાજેશકુમાર અગ્રવાલ દ્વારા સહારનીય કામગીરી કરેલ. એમને ઇકબાલગઢમાં પબ્લિકનો ઘસારો હોવાને કારણે અને આવી ગરમીમાં લોકોને રાહત થાય માટે એમને છાશનું બી વિતરણ કરેલું અને ગામ લોકોને બી રાહત માટે એમને પાણીનો બી છંટકાવ ચાલુ કરેલ છે. એ બદલ અમે સૌને એમને અભિનંદન પાઠવીએ છીએ. લગાતાર 6-7 દિવસથી ચાલુ છે. રાહત મળે એના માટે અમે છાશનું આયોજન કરેલું છે. સાથે સાથે ગામની અંદર છેલ્લા અમુક દિવસથી પાણી છંટકાવનો પ્રોગ્રામ રાખેલો છે. ટેન્કર દ્વારા અમે પાણી છાંટીએ છીએ પૂરા ગામમાં, ત્યાંથી લોકોને ઠંડક મળે અને આવી ગરમીમાં અમને કઈક રાહત મળે એના માટે.